છો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આસપાસની અંદર રિયાની ટ્રેન મોડી પડી એના સ્વાધીના પ્રશ્ન જવાબ જોશું. તો પ્રશ્ન પહેલો છે, ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી કેમ પડી? તો જવાબ છે, રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી મોડી ઉપડવાના કારણો આ હોઈ શકે. એક, વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાયાનું સમારકામ, એટલે કદાચ રેલવેના પાયાનું સમારકામ ચાલતું હશે. બીજું, વડોદરા અને મુંબઈ વચ્ચે કોઈ ટ્રેનમાં ગડબડ કે અકસ્માત થયો હોય અને પાટા ઉપર ઊભી હોય, અને વહેલી સવારથી જ રાબેતા મુજબની ટ્રેનો 2 કલાક મોડી ચાલતી હોય અને ટ્રેનને આગળ વધવા સિગ્નલ મળ્યું ન હોય. તો આવા 4 કારણો છે જેના કારણે કદાચ ટ્રેન મોડી હશે 2 કલાક. પ્રશ્ન 2, રિયાએ વડોદરા સ્ટેશન પર ક્યાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ છે, ટિકિટ બારીની, ટિકિટ ચેકર રૂમની, પ્રતીક્ષાખંડની, પાર્સલ રૂમની, લોકર સુવિધાની, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધાની, ચા નાસ્તા કેન્ટીનની, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવાની, સીડીવાળા પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી હશે. પ્રશ્ન 3 છે, તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા, તો ફાટક બંધ હતું ત્યારે, ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હાલચાલ કેવી હતી એ વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફાટક જ્યારે બંધ હોય, ખુલે ત્યારે ટ્રાફિક ખૂબ હોય છે. તો કારમાં મારી માસીને ઘરે અમે મળવા ગયા હતા મમ્મી સાથે, ત્યારે રસ્તામાં રેલવે અટક પાસેથી પસાર થયા. સમયે ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી, ફાટક બંધ હતું, અમે ઊભા રહ્યા. ફાટક બંધ હોવાથી ત્યાંના લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યારે દૂરથી ટ્રેન સંભળાઈ, બધાએ પોતાના વાહન ચાલુ કર્યા. ટ્રેન પસાર થઈ, ફટાકવાળાએ ફાટક ખોલ્યું. બંને બાજુથી નાના મોટા વાહનો ફટાકની આજુબાજુ બમ્પર પસાર કરીને ઝડપથી જવાની કોશિશ કરતા હતા. વાહનો જુદા જુદા અવાજો સંભળાવવા માંડતા હતા. આમ ભીડ ઓછી થઈ અને હું અને મારા મમ્મી ફાટક પસાર કરીને માસીને ઘરે ગયા. તો આવી રીતે સહજતાથી આપણે ફાટક બંધ હોય ત્યારે વાહનો બે બાજુ ઘણા બધા ઊભા રહી જતા હોય છે. રિયાને ફાટક પાસે શું શું જોયું? 4, રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો રિયાએ ફાટક પાસે જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન છે એ બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે અવાજ અને ધુમાડો થતો હતો. કેટલાક લોકો જોખમ ખેડીને ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા પણ હતા. પ્રશ્ન 5, વિદ્યાર્થી મિત્રો, તમે પુલ જોયો છે, ક્યાં ક્યાં જોયો છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં જોયો હોય એના વિશે લખવાનું છે. અહીંયા થોડીક વાત કરીએ તો કે પુલ છે એ અમારા શહેરમાંથી રેલવે ટ્રેન પસાર થાય છે ત્યાં લોકો વાહનોની અવરજવર માટે ટ્રેનને રળવે માર્ગની ઉપર પુલ બાંધેલો છે. તેના ઉપર જઈને હું દરરોજ શાળાએ જાઉં છું. અમે અમારા કાકાને ઘરે અમદાવાદ ગયા હતા ત્યારે પણ રસ્તામાં સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદી ઉપર બાંધેલો પુલ જોયો હતો. અમદાવાદ સાબરમતી નદી ઉપર વિવિધ પુલ જોવા મળ્યા. રેલવેનો બ્રિજ, સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, લકડીઓ પુલ, એલિસા બ્રિજ અને સરદાર બ્રિજ વગેરે પુલ બ્રિજ જોયા હતા. તો તમે જે જોયા છે એના નામ અહીંયા લખવાના છે. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ જગ્યાએ પુલ બાંધેલા છે એ વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો માત્ર દ્રષ્ટાંત છે. તમે તમારા આજુબાજુ જ્યાં નદી છે એ નદીના નામ લખજો, એની ઉપર જે પુલ આવ્યા છે એના નામ લખજો. તો અહીંયા વાત છે બનાસ, સરસ્વતી, અર્જુની, સ્વીપુ નદી આવેલી છે. એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે, તેનું નામ બનાસ પુલ છે. સરસ્વતી નદી પર વડગામથી પુલીચા ગામ નજીક બંધ બાંધેલો છે. નદી પર પુલ કેમ બનાવવો પડે છે વિચારો જોઈ. તો કે વિદ્યાર્થી મિત્રો, નદીની વચ્ચે થઈને લોકો વાહનોની અવરજવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં 12 મહિના પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વધુ રહેતો હોય, નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકો નદીના એક છેડેથી બીજા છેડા પર જવા ખૂબ જ તકલીફ પડતી હોય. આ સમસ્યા નિવારણ માટે અને લોકોની સગવડ સુખાકારી માટે નદી ઉપર પુલ બાંધવો પડે છે. પ્રશ્ન 8, વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો, ક્યાં? તો તમે તમારું લખજો. અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કે અમે જ્યારે પાલનપુરથી અમદાવાદ મારા કાકાને ઘરે ગયા ત્યારે સિદ્ધપુરથી ઊંઝા સરસ્વતી નદીના પુલ પરથી અને અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા. ઉપરાંત એકવાર પાલનપુર ડીસા થઈને થરાદ જતા હતા ત્યારે ડીસા પાસે બનાસ નદીના પુલ ઉપરથી પસાર થયા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે ફફલુની આજુબાજુ શું જોયું છે? તો અહીંયા તમારે લખી શકો છો કે સિદ્ધપુર સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ, પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા જોયા, દૂર નદી કિનારે એક મોટું મંદિર જોયું, સિદ્ધપુર શહેરનો નજારો પણ જોયો, આજુબાજુના વિસ્તારમાં લીલાછમ વૃક્ષો પણ અમે જોવા મળ્યા હતા.
રિયાની ટ્રેન કઈ કઈ નદી ઉપરથી ને પુલ ઉપરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન સાબરમતી, વત્રાક, મહાસાગર, વિશ્વામિત્ર, નર્મદા અને તાપી નદીના પુલ ઉપરથી પસાર થઈ હતી. તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું છે વિચારી લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જે શહેરો જોયા છે એના નામ લખવાના છે. મેં સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ, વડોદરા જોયા છે. સિદ્ધપુરમાં રુદ્રમાલય, બિન સરોવર, કાર્તિકેય મંદિર, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર, મહેસાણામાં દૂધસાગર ડેરી, વોટરપાર્ક, અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, રિવરફ્રન્ટ, સિંધુ સૈયદની જાળી, અઠીસિંગના દેરા, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી, હોટલ પતંગ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરામાં કમાટીબાગ, સયાજી મહેલ અને મ્યુઝિયમ વગેરે મેં જોયા છે. તમે જે જોયું હોય ગુજરાતની અંદર એ શહેરોના ને એ સ્થળોના નામ લખજો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 12 છે. તમે કેવા કેવા પ્રકારના પોશાક લોકોને જોયા છે વિચારીને લખો. તો આમાં ઘણું બધું આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને દ્રષ્ટાંત સ્વરૂપે આપ્યું છે કે મેં અલગ અલગ પ્રદેશના લોકોને જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા જોયા છે. ગુજરાતમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ, શર્ટ કે લેંગો, પહેરણું, ધોતિયું, જભ્ભો પહેરે છે. કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરાવાળો ઘાઘરો, કબજો પહેરે છે. માથે ઓઢણી ઓઢે છે. પુરુષો નાડાવાળો ચારણો પહેરણે અંગરખું પહેરે છે, તેમજ માથે ટોપી, ફાળિયું, પાઘડી પહેરે છે. મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. પુરુષો પહેરણ અને ધોતી અને માથે ટોપી પહેરે છે. પંજાબના સ્ત્રીઓ પંજાબી ડ્રેસ, દુપટ્ટો પહેરે છે. પુરુષો પહેરણ કોટી અને નીચે પાયજામો પહેરે છે, માથા ઉપર પાઘડી બાંધે છે. તમિલનાડુના લોકો સ્ત્રીઓ સાડી, કબજો, ચણિયો પહેરે છે. પુરુષો પહેરણ અને નીચે લુંગી પ્રકારની સફેદ ધોતી પહેરે છે. તો આવું તમે જે કંઈ પ્રદેશનું જોયું છે એના વિશે લખવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13, તમે ગુજરાતી બોલી સિવાય બીજી કઈ કઈ ભાષા બોલી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સિવાય જે બોલી શકતા હોય, હિન્દી, બંગાળી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તો એના વિશે લખવાનું છે. પછી રિયાની ટ્રેન ક્યાં ક્યાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, રિયાની ટ્રેન છે એ ગાંધીધામથી સામખિયાળી, અહીંયાથી અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, વાપી રેલવે સ્ટેશન સુધી પસાર થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 15 છે. એમાં પાઠ્યપુસ્તકના 62માં પાના ઉપર સમયપત્રક રિયાની ટ્રેનનું જે પસાર થાય છે અને તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનના નામ લખો. તો રિયાની મુસાફરીમાં જે ટ્રેન પસાર થતી હતી પરંતુ અહીં તેનો ઉલ્લેખ નથી તેવા ભચાઉ, માળિયા, મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, માણદા, ભરૂચ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર વગેરે રેલવે સ્ટેશન પણ તેમાં આવે છે. 16મો પ્રશ્ન છે કે તમારી આસપાસના વિસ્તારના ગામ, શહેરની વખણાતી વાનગી ચીજ વસ્તુની યાદી બનાવો, જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી માહિતી અહીંયા લખવાની છે જે વખણાતી હોય એવી. તો જુઓ કે વખણાતી વાનગી ચીજ વસ્તુ, તો પાલનપુર, તો એમાં ચમચમ, શેકેલા માવાના પેંડા, હીરા અતર, ડીસા તો ટીકા, ભજીયા, બટાકા, પાટણ દેવડા, પટોળા. તો આવી રીતે લખી શકાય. ટ્રેનના ડબ્બામાં પાણી, વીજળી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. તો જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. પાણીનો ઉપયોગ મુસાફરો, ટોયલેટ, બાથરૂમ, હાથ મું ધોવા, વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે. પંખા, લાઇટ ચાલુ થાય છે. કેટલીક ટ્રેનોમાં વીજળીના વાયર સાથે તેનો સળિયો વાયર લગાવી વીજળી મેળવી ઝડપથી ટ્રેન વધારી શકે છે. આવી ટ્રેન ભારતમાં મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. અનુમાન કરો, તમે ટ્રેનની લાંબી મુસાફરી જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુ સાથે લેશો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે સાથે લઈ જાતો એની વાત કરવાની છે. અહીંયા તમે ઇન્ડોર રમતો, સાપ સીડી, ચેસ, લૂડો, પત્તો, કોડિયો, વાર્તાની ચોપડી, સ્વાધ્યાય બુક, છાપું, હેડફોન, પઝલ વગેરે સાથે લઈ જઈએ છીએ. અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે નીચે આપેલ ચિત્ર દર્શાવેલા રેલવેના સેવકોને ઓળખો અને તેનું નામ લખો અને તેનું કામ શું છે તેની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અમાલ લોકો સામાન ઉપાડવાની મદદ કરે છે. ગાર્ડ ટ્રેનમાં સૌથી પાછળ વિશિષ્ટ ડબ્બામાં બેસે છે. તે ચાલવામાં લીલી ઝંડી અને બેટરીની સંકેત આપે છે. તે ટ્રેનનો ઇન્ચાર્જ હોય છે. એન્જિન ડ્રાઈવર તે ટ્રેન ચલાવે છે. ટિકિટ ચેકર મુસાફરીની ટિકિટ તપાસ કરે છે, ખાતરી કરે છે વગર ટિકિટે મુસાફરી કરીને દંડ કરે છે. રેલવે પોલીસ મુસાફરોની સુરક્ષા કરે છે. સફાઈ કામદાર ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે છે. ટિકિટ આપનાર કોણ? ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ આપે છે. તો આવી રીતે બધા વિશે આપણે થોડું લખવાનું છે. ધન્યવાદ.